નમસ્કાર ટીવી 9 ની ખાસ મુલાકાતમાં આપનું સ્વાગત છે. હું છું કિંજલ અને આજે આપણે ચર્ચા કરીશું ગુજરાત કોંગ્રેસના નવા સુકાની જગદીશભાઈ ઠાકોર સાથે. જગદીશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત. થેન્ક યુ ટીવી 9. થેન્ક યુ જગદીશભાઈ. પહેલો સવાલ જ એ છે કે 2022 ની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણી પહેલા આપના શ્રેષ્ઠ નેતૃત્વે આપની ઉપર ભરોસો મૂક્યો છે અને આપને મુખિયા બનાવ્યા છે કોંગ્રેસને. ગુજરાતમાં હવે કોંગ્રેસને કઈ રીતે તારશો? જ્યારે જવાબદારી સોંપી છે ત્યારે સવાલો પણ આવે છે કે એક વર્ષ છે, કેમ પહોંચી વળશો, આ પરિસ્થિતિને કેમ પહોંચી વળશો. બાય બોર્ન કોંગ્રેસી છું, જન્મથી કોંગ્રેસી છું અને તાલુકા યુવક કોંગ્રેસના, સિટી તાલુકા યુવક કોંગ્રેસના કારોબારીથી લઈ વિવિધ પદો ઉપર 40 વર્ષથી કોંગ્રેસ પક્ષનું કામ કરું છું. મારા માઇન્ડમાં આખી ગુજરાતની કોંગ્રેસનો નકશો ક્લિયર છે. કોંગ્રેસના કાર્યક્રમો, કોંગ્રેસના ઇલેક્શનો, એની જવાબદારીઓ સંભાળી છે. સામે ભારતીય જનતા પાર્ટીની પણ જે રણનીતિ હોય, ભારતીય જનતા પાર્ટીના પણ જે મુદ્દાઓ હોય, ઇલેક્શનના 2 મહિના પહેલા શું હોય, મહિના પહેલા શું હોય અને છેલ્લા 3 દિવસ શું હોય, એ તમામ બાબતોથી વાકેફ છું અને અનુભવ કરીને એમાંથી થોડા નીચેડ ઉપર આવ્યા છે. એટલે હું એવું માનું છું કે જે રીતે અમે તૈયારી કરી રહ્યા છીએ અને હમણાં જ અમારી કોઓર્ડિનેશન કમિટીની મારી વરણી થયા પછીની જે મીટિંગ થઈ, એમાં પહેલી વાર અમે એજન્ડા વાઇઝ મીટિંગ કરી. 7 મુદ્દાઓના અમે એજન્ડા બનાવ્યો. બીજું, અમારા સંગઠનમાં અમે રિવ્યુ કરી રહ્યા છીએ. 2-3 દિવસમાં ખાલી જગ્યાઓ છે, ક્યાંક નિમણૂકો કરવાની બાકી છે, વિવિધ સેલોમાં નિમણૂકો કરવાની બાકી છે. એ પણ અમે જાન્યુઆરીના એન્ડ સુધીમાં તમામ નિમણૂકો પણ પૂરી કરીશું અને જાન્યુઆરી પછીના જે કાર્યક્રમો છે એ આ ચર્ચામાંથી જે નીકળીને આવે એ રીતે અમે આગળ વધીશું. જગદીશભાઈ, કોંગ્રેસ હંમેશા નવસર્જનની વાત કરતા હોય છે. આપ હવે સુકાની છો, ક્યાંક આપને નથી લાગતું કે પહેલા કોંગ્રેસમાં જ નવસર્જનની જરૂર છે? આંતરિક જે વિખવાદો છે, આંતરિક મતભેદો છે, ત્યાંથી કોંગ્રેસે બહાર આવવાની જરૂર છે, એની માટે શું કરશો? નહીં, વિખવાદ રાજકારણની અંદર કઈ પાર્ટીમાં નથી. જે નુકસાન થઈ રહ્યું છે, આંતરિક વિખવાદનું નુકસાન કોંગ્રેસને વધારે થઈ રહ્યું છે એવું નથી માની રહ્યા આપ? જ્યારે પણ વાત થતી હોય છે ચહેરાની પસંદગીની, એકમત કેમ નથી હોતો? એકમત હોઈએ જ છીએ. 2017માં સરકાર બનાવતા બનાવતા અમે રહી ગયા. અને બીજું કે એક ઇલેક્શન, ધારો કે ગાંધીનગર ઇલેક્શનની અંદર જે કંઈ પરિણામ આવ્યા, તો એ પરિણામમાં પરિણામ માટે ઉમેદવાર જવાબદાર છે, વ્યક્તિઓ જવાબદાર છે. ક્યાંક અમારી ભૂલ જાણી જોઈને અમે કરી છે, ક્યાંક એ ભૂલ હતી નહીં પણ ભારતીય જનતા પાર્ટી એ ભૂલ છે એવું કરીને ફાવી ગયા છે. એ તમામ બાબતો ઉપર ચર્ચા કરીએ. તો શું એમાંથી મંથન જે કર્યું, એમાંથી શું એનાલિસિસ આવ્યું? એમાંથી મંથન એક જ આવે છે કે જ્યારે જ્યારે છેલ્લા 2-4 દિવસ બાકી હોય છે અને ભારતીય જનતા પાર્ટીથી પાસેથી એવા કોઈક ઇસ્યુ આવી જાય છે અને ઇસ્યુ ખોટા હોય છે પણ મતદારો સુધી લઈ જવામાં એ 2-3 દિવસમાં અમારે જે વ્યવસ્થા તંત્ર ગોઠવી અને આ ખોટું છે એવું સાબિત કરવામાં ક્યાંક અમારી કસર રહી છે એવું અમે માનીએ છીએ અને આવતા દિવસોની તૈયારીઓ પણ અમે. એટલે વ્યવસ્થા ગોઠવવામાં ક્યાંક કોંગ્રેસ નબળી પડે છે? નહીં, એ લોકો ખોટું કરે અથવા ખોટું એ લોકોનો મેસેજ કોઈ પ્રજામાં જતો રહે છે, એ મેસેજ ખોટો છે. એ મેસેજ લોકોના ગળે ઉતારવામાં ક્યાંક 2-3 દિવસની એ રમતો રમે છે એમાં ક્યાંક અમારી કસર રહે છે એ બાબત.